હવે વાત કરીએ તો દહેગામની. દહેગામમાં આવેલ હરિઓમ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈને આજે આ સોસાયટીમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામકાજ શરૂ થતાં સોસાયટીના રહીશોમાં આનંદ. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ હરિઓમ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી માનવ સમુદાયને પીવાના પાણી માટે હાડમારી ભોગવવી પડતી હતી અને આ વિસ્તારના રહીશો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આ સ્થાનિક રહીશોએ દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા પિન્ટુભાઈ અમીન, ગીતાબા સોલંકી અને કનુભાઈ રબારીને લેખિત મૌખિક રજૂઆતો કરતા આ વિસ્તારના રહીશોની સમસ્યાનું સમાધાન માટે દહેગામ નગરપાલિકાના પ્રમુખ બિમલભાઈ અમીનને આ બાબતે રજૂઆત કરતા પ્રમુખશ્રીએ સ્વભંડોળમાંથી નાણાં ફાળવી પીવાના પાણી માટે પાઇપલાઇન આજથી ખાતમુહૂર્ત કરતા આ હરિઓમ સોસાયટીના રહીશોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી છે અને આ બાબતે કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન પાઇપલાઇનની શુભ શરૂઆત થતાં સાથે ઊભા રહીને સારું કામ થાય તે માટે ત્યાં ખડે પગે ઊભા રહીને કામગીરી સારી થાય તેના માટે પ્રયત્નશીલ બની ગયા છે, તેથી સ્થાનિક રહીશોમાં આજે ભારે ખુશીનો માહોલ સવાઈ જવા પામ્યો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ. દહેગામ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1ની અંદર રેલવે સ્ટેશન વિસ્તારની અંદર આવેલ હરિઓમ સોસાયટીની અંદર ઘણા વર્ષોથી એક પાણીની સમસ્યા હોવાથી દહેગામ નગરપાલિકા દ્વારા પ્રમુખ શ્રી બિમલભાઈ અમીન અને ચીફ ઓફિસર શ્રી સતીશભાઈ પટેલ દ્વારા સ્વભંડોળની અંદરથી બે અહીંયા આગળ એક લાઇન પાણીની હરિઓમ સોસાયટીના બે દરવાજા હોય, એક લાઇન પહેલા દરવાજાથી આવે છે અને બીજી લાઇન આ દરવાજાથી છે, એટલે બંને સાઈડ કરીને સોસાયટીના બે ડિવિઝનમાં વેચી અને પાણીનો ફોર્સ મળી રહ્યા. ઘણા સમયથી પાણીની સમસ્યા હોવાથી આ પાણીની લાઈન નાખવાથી ભાઈ પાણીની સમસ્યા હલ થશે. શશિકાંત અમીન, શાસક પક્ષ નેતા.